આજે શિક્ષક દિવસ નિમિત્તે વડોદરા શહેરના પૂર્વ વિપક્ષના નેતા તેમજ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા શાળાના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. અંદાજિત 400 બાળકોને ભોજન કરાવ્યું. શિક્ષકોનો ડે નથી હોતો, કારણ કે રોજ સવારે ઉઠીને છોકરાઓને ભણાવો એટલે રોજ જ એમનો શિક્ષક દિવસ છે. જેમ માનો કોઈ દિવસ નથી હોતો. માના માટે દીકરાઓ દીકરીઓ સરખી હોય, એના પ્રેમમાં કોઈ કમી ના રહી જાય, એ રીતે શિક્ષક બી એક છે. આજના જમાનાની અંદર મને એવું લાગે છે કે શિક્ષકોની પૂર્તતા કરવામાં કેટલાક લોકો ઉણપ રાખે છે. પગારનું ધોરણ, પ્રાઇવેટ સ્કૂલોની અંદર શું પગાર આલે છે, પણ એના શિક્ષકો પોતાનો કર્તવ્ય નથી ભૂલતા. અને ખાસ કરીને આ ગરીબ પરિવારમાંથી જે લોકો આવતા હોય એમના માટે જે શિક્ષકો મહેનત કરે છે, એ કરોડ 50,000 ફીસ, 60,000 ફીસ, 70,000 ફીસ, આ સ્કૂલ પેલી સ્કૂલ, પણ ખરેખર ભારતને ઊભો કરવો હોય ને તો આમનો ઘડતર કરવાની જરૂર છે. આ ગરીબ પરિવારના છોકરાઓ જો ઉપર આવશે ને, કારણ કે દરેક જગ્યા હાથ બટાવશે, આ ગરીબ પરિવારના છોકરા દૂધ બી લેવા જશે, શાકભાજી બી લેવા જશે, પાણી બી ભરશે અને પછી શિક્ષણ મેળવે છે. તો જે લોકો ઘરનું કામ કરીને, બહારનું ઘરના કામ સિવાય બીજા બી કામો કરીને અને ભણે છે, અને એમને જે ટીચર ભણાવે છે, ભલે ટકા ઓછા આવશે, 50% આવશે, 40% આવશે, જે આવશે તે, અને એનું ઘડતર એ પાકું ઘડતર છે. કારણ કે મહેનત કરીને આગળ આવે છે. મારા જેવો વ્યક્તિ જેના ઘરમાં લાઇટ નહોતી, જેના ઘરમાં કશું નહોતું, આ જ વિસ્તારની અંદર 1 રૂપિયા રોજમાં લોખંડ ઉચકતો હતો, પણ ગુજરાતની SSC બોર્ડમાં પહેલો આવ્યો હતો. હું દરેક છોકરાને એવું કહું છું કે કોઈ પણ કમીના અભાવમાં માટે શિક્ષણ નહીં છોડતા. અને ટીચરોને બી એ જ કહું છું કે એમને ભણાવજો, પગાર ઓછી મળે એની ચિંતા નહીં કરો, કારણ કે તમે ભારતનો ભવિષ્ય બનાવી રહ્યા છો. આ કુપોષણના શિકારો બને છે, બધા શિકારો બનતા હોય, તો હું બધા બધા મોટી મોટી સ્કૂલો અને બધા બધા લખપતિ અને માલદારોને એટલે જ કહેવા માગું છું કે તમને સાચું ભારતના દર્શન કરવા હોય, સાચું ભારત બનાવવું હોય, તો આમની તરફ ધ્યાન આપો. આમ તો તમે બહુ ડોનેશનો કરતા હશો, પણ એવા 5, 10, 25 છોકરાઓને જો ભણાવવાની કોશિશ કરતો, એમને પાલવાની કોશિશ કરતો, એમના જીવનનો સ્તર ઊંચો લાવવાની કોશિશ કરતો, તો મને લાગે છે કે દેશ મહાન થશે અને દેશ આગળ વધશે. એ જ મારી અભ્યર્થના છે. ભથ્થુભાઈ શ્રીવાસ્તવ તરફથી અમારા શાળાના બાળકોને આજે જમણવાર તરીકે અહીંયા બોલાયા છે. નાના નાના છોકરાઓને જમાડી દે છે. આજે ખાસ કરીને શિક્ષક દિવસ છે, બરાબર. તો આ વિપક્ષી નેતા તરીકે એટલે એમણે બહુ અહીંયા સારું કામ કર્યું છે. આ છોકરાઓ એવા છે કે જે જગ્યાએથી આવી રહ્યા છે ને ત્યાં એમને એટલું સારું અમુક વસ્તુ નથી મળી રહી, પણ અહીંયા એ લોકો એટલા ખુશ છે આવીને. આજે બધા જ છોકરાઓ એવી જગ્યાએથી આવે છે ને કે અહીંયા આવીને બસ જમવા માટે બેસ્યા છે, મસ્તી કરે છે. સવારથી બધા જ છોકરાઓ ખુશ છે, અને એના માટે બસ ભથ્થુભાઈને બહુ જ થેન્ક યુ.